नमस्कार विद्यार्थियों, अपने आने पहला भाग एक आत्मसुद्धाया प्रभाव वालो भाग एक नो अभ्यास करियो तो ત્યાર બાદ હવે આપણે ભાગ બે માં આવીએ. સૌથી પહેલા જે એકલવ્યની વાત હતી કે જે ગુરુ દ્રોણ પાસે જાય છે અને એની પાસે જઈ અને ત્યાં એ એવો પોતાનો પ્રસ્તાવ મૂકે છે કે તમે મારો શિષ્ય તરીકે સ્વીકાર કરો અને મને પણ ધર્મ વિદ્યા શીખડાવો. આગળ દ્રોણાચાર્યને ના પાડે છે છતાં પણ એની ગુરુ પ્રત્યેની શ્રદ્ધા છે એ જરાય પણ નિસ્તેજ નથી થતી. આગળ શું થાય છે એ સહ સહ એટલે કોણ તે એકલવ્ય આચાર્ય દ્રોણસ્ય આચાર્ય દ્રોણની એકામ મૂર્તિ અર્ચયત અર્ચયત રહી છે હતી ભૂતકાળનું એ સમયે એને ગુરુ દ્રોણની એક મૂર્તિની રચના કરીને મૂર્તિ બનાવી. સહ પ્રતિદિન મૂર્તિ એ પ્રતિદિન એટલે દરરોજ એ મૂર્તિને અનમત નમતો હતો. પ્રાતઃકાલ એટલે સવારના સમયથી સાયંકાળ પર્યંત સાંજના સમય સુધી ધનુર્વિદ્યાયાહ અભ્યાસમ અકરોત. એ શું કરતો હતો? ધનુર્વિદ્યાનો અભ્યાસ એ કરતો હતો. ગુરુ દ્રોણ ગુરુ દ્રોણ પાંડવ એટલે પાંડવો કૌરવ એટલે કૌરવો એની સાથે શ્રેષ્ઠ ધનુર્ધર બની જાય છે. અસ્તુ.